હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગઈકાલે વાહકતાની વાત કરતા હતા, બરાબર છે? તો આપણે પહેલાં તો વાહક, અવાહક અને અર્ધવાહક વચ્ચે આપણે સારો એવો તફાવત રજૂ કર્યો હતો, બરાબર છે? ત્યાર પછી આપણે જે વાહક છે, ધાતુઓ છે, ધાતુઓની અંદર વાહકતાની વાત કરી હતી. પછી અર્ધ ધાતુઓમાં વિદ્યુતના વહનની વાત કરતા હતા, બરાબર? અને ત્યારે આપણે વાત કરતા કરતા એવી ખ્યાલ આવ્યો એવો આપણને કે જે તમારા અર્ધવાહકો છે એ વાહકતા પટમાં જઈ શકે છે, પણ સંયોજકતા પટમાંથી વાહકતા પટમાં જઈ શકે છે, પરંતુ જે વાહકો હોય એની જેટલી ઝડપથી ઇલેક્ટ્રોન જઈ શકતા નથી. કારણ કે એની વચ્ચે એનર્જી ગેપ કેવો હોય છે? વધારે હોય છે, જેથી કરીને ઇલેક્ટ્રોન કૂદકો મારીને જઈ શકતા નથી. તો આપણે એવી વાત કરી હતી કે એની અંદર તમારે અશુદ્ધિ ઉમેરવી પડે. શું ઉમેરવું પડે? અશુદ્ધિ, અને જેને આપણે નામ આપ્યું હતું ડોપિંગ. અને એવું પણ કીધું હતું અંતે કે ડોપિંગ છે તે કેટલા પ્રકારનું હોય છે બેટા? બે પ્રકારનું હોય છે, ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિ. એમાંની વાત કરવાની છે આપણે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિની, બરાબર છે? પછી આપણે પાછા ઇલેક્ટ્રોન ઉણપ અશુદ્ધિની વાત પણ કરીએ છીએ. તો ચલો ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિની વાત કરીએ બેટા. તો શું કહે છે? તો કે સિલિકોન અને જર્મેનિયમ આવર્ત કોષ્ટકમાં ક્યાં સમૂહના તત્વો છે? તો કે આપણને ખ્યાલ આવશે કે સમૂહ 14ના તત્વો છે. ઓકે વેલ, ચલો સાહેબ, તો આની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ફરી વખત, સમૂહ 14ના તત્વો છે, તો સમૂહ 14ના તત્વોની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય બેટા? તો આપણને ખબર પડશે કે એની સંયોજકતા કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન હશે. કારણ કે ટોટલ એને 14 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ હોય અને સમૂહ 14માં આવેલું હોય તો 14 - 10, બરાબર છે? આવું આપણે ભણ્યા છીએ, 14 - 10. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 4. સંયોજકતા કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન હશે. તેના કારણે તેના સ્ફટિક છે તે દરેક પરમાણુ સાથે 4 સહસંયોજક બંધ બનાવશે. એટલે કે આજુબાજુનો જે પડોશી હશે તે પડોશી સાથે સહસંયોજક બંધ બનાવશે. અને કેટલા બનાવી શકે? વધારે વધારે 4 સહસંયોજક બંધ બનાવી શકે. તો હું અહીંયા જરાક લખી નાખું, સમૂહ 14ના જર્મેનિયમ અને બીજું કોણ આવશે જર્મેનિયમની સાથે સાથે? તો કે સિલિકોન. તત્વો ની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે બેટા? 4 ઇલેક્ટ્રોન હોય છે. તેની સંયોજકતા કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન આવેલા હોય છે. તેમના સ્ફટિક દરેક પરમાણુ 4 સહસંયોજક બંધથી પડોશી સાથે જોડાયેલા હશે. એટલે કે તે 4 સહસંયોજક બંધથી પડોશી પરમાણુ સાથે જોડાયેલા હશે. હવે પરિસ્થિતિ એ થશે બેટા કે જો 4 સહસંયોજક બંધથી પડોશી પરમાણુ સાથે જોડાઈ જશે તો એની અંદર એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે નહીં. હવે તમને એમ કહી દઉં કે ચલો ભાઈ, આ સિલિકોન છે, અહીંયા બીજું સિલિકોન છે, અહીંયા ત્રીજું સિલિકોન છે, અહીંયા નીચે પણ સિલિકોન છે, અહીંયા પણ, ઇધર ભી ઓર ઇધર ભી. હવે જુઓ, આ 1, 2, 3 અને 4 આવા 4 એની પાસે ઇલેક્ટ્રોન છે સંયોજકતા કક્ષામાં. ક્લિયર થાય છે બેટા? ઓકે, આ SiNo છે ભાઈ, આઈનો આવડું વિન્ડું છે ઇલેક્ટ્રોન ના ગણું. ચલો, તો તમે જોશો બેટા તો તમને ખ્યાલ આવશે કે અહીંયા દરેક સિલિકોન જે છે, દરેક સિલિકોન પાસે શું હશે? 4 ઇલેક્ટ્રોન હશે. જુઓ અહીંયા 1, 2, 3 અને 4. તો આ જે સિલિકોન છે એનો આ 1 ઇલેક્ટ્રોન, આના ઇલેક્ટ્રોનને હું જરાક ચોકડી વડે દર્શાવું એટલે બેટા તમને ખ્યાલ આવશે. 3 અને 4, આ મીંડું SiNo, આઈની પરનું મીંડું છે. ઓકે, તો અહીંયા પણ જુઓ, આના પાછું મીંડા વડે દર્શાવું છું, 1, 2, 3 અને 4. તો જુઓ, આ 1, 2, 3, 4 4 છે. તો એની સાથે શું હશે? બાજુના કોઈ સિલિકોન જે હશે એ બધાને ઇલેક્ટ્રોન જોડાયેલા હશે. આને ઇલેક્ટ્રોન જોડાઈ ગયો છે, જુઓ, બરોબર છે? તો આને ઇલેક્ટ્રોન 4 અહીંયા હશે. તો આના પાછા આની સાથે કોણ જોડાશે? આના ઇલેક્ટ્રોન જોડાઈ જશે આ રીતે. તો આને ઇલેક્ટ્રોનને ચોકડી વડે દર્શાવું તો જુઓ તમને ખ્યાલ આવશે, બરોબર છે? તો પડોશના ઇલેક્ટ્રોન
સાથે તે સહસંયોજક બંધ બને છે, એટલે કે પડોશમાં જે સિલિકોન છે એની સાથે આ સિલિકોન, આ સિલિકોન, આ સિલિકોન બધી જ બાજુથી કેવો બંધ બનાવી લે છે બેટા? તો કે સહસંયોજક, એવી રીતે ઉપરથી પણ સહસંયોજક બંધ બનાવી લે છે. સમજણ પડે છે આ કિવાતમાં? ઓકે, તો એક પણ ઇલેક્ટ્રોન કેવો રહેશે? તો કે અબંધકારક રહેશે નહીં, બધા જ ઇલેક્ટ્રોન બંધમાં વપરાય જશે ભાઈ, તો વ્યવસ્થિત વિદ્યુતનું વહન થઈ શકશે નહીં. એટલે આપણે શું કરવું પડે છે? ડ્રોપિંગ કરવું પડે છે, અશુદ્ધિ ઉમેરવી પડે છે, જેથી કરીને અહીંયા કંઈક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં રહી જવો જોઈએ. ક્લિયર થાય છે બેટા? ઓકે, તો હવે શું છે, શું થાય છે કે ભાઈ ચાર સહસંયોજક બંધ બનાવી લે છે, જ્યારે તેમનું સમૂહ 15ના તત્વો, હવે જો હું સમૂહ 15ના તત્વોને એની અંદર એડ કરીશ, જ્યારે તેમનું એટલે કોનું, સમૂહ 14ના તત્વોનું, તેમનું સમૂહ 15ના તત્વો, તો 15ના તત્વોમાં ખાસ કરીને કોણ કોણ તત્વો, જેવા કે ફોસ્ફરસ અને અથવા આર્સેનિક, કે જેની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનો છે, આર્સેનિક કે જેની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય છે. ઓ માય ગોડ, કેટલા ઇલેક્ટ્રોન હોય છે બેટા? 5 ઇલેક્ટ્રોન એની સંયોજકતા કક્ષામાં હશે. હવે શું થશે? તો કે આ 5માંથી 4 ઇલેક્ટ્રોન સિલિકોનના 4 પડોશી પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવી અને વપરાઈ જશે. બરોબર છે? 5 ઇલેક્ટ્રોન હોય છે, આ 5 ઇલેક્ટ્રોન માંથી 4 ઇલેક્ટ્રોન પડોશી સિલિકોન અથવા કોણ હશે બેટા? જર્મેનિયમ સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાય જાય છે. 4 સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ જશે, પણ એક ઇલેક્ટ્રોન કે જે 5મો ઇલેક્ટ્રોન છે એ વધારાનો છે, અને તે કેવો રહેશે? વિસ્થાનીકૃત રહેશે. બેટા, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કોને કહીએ છીએ? તો કે જે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ સ્થાન, એક સ્થાન ઉપર ન હોય ને, એને વિસ્થાનીકૃત કહેવાય, રખડું આપણી ભાષામાં. બરાબર છે? કે જે આડાવળો એની રીતે ઘુમાજ કરશે, તો એક ઇલેક્ટ્રોન જે છે તે વિસ્થાનીકૃત રહેશે. અહીં 5મો ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત રહે છે. એટલે સુધીની વાત સમજણમાં આવે છે બેટા? તો કે 4 ઇલેક્ટ્રોન જે તમારા સરસ મજાના છે તે સિલિકોન સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાઈ જશે, અને 5મો ઇલેક્ટ્રોન છે તે કેવો રહે છે? તો કે 5મો ઇલેક્ટ્રોન વધારાનો છે અને તે વિસ્થાનીકૃત રહેશે. આ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન ડોપ કરેલા સિલિકોનની વાહકતા વધારે છે. ડોપ કરેલું સિલિકોન એટલે શું? તો કે અશુદ્ધિ ઉમેરેલું સિલિકોન. આ 5મો ઇલેક્ટ્રોન ડોપ કરે એટલે કે અશુદ્ધિ વાળો સિલિકોન ની વાહકતા વધારે છે. કઈ રીતે વધારે છે બેટા? એ પણ હમણાં હું તમને સમજાવું છું. પહેલાં આપણે જેટલી વાત લખવાની છે તે આપણે લખી નાખીએ, પછી હું અહીંયા તમને સમજાવું છું કે કઈ રીતે તમારા જે ડોપ કરેલા જર્મેનિયમ છે કે તમારા સિલિકોન છે એની વાહકતા કઈ રીતે વધારે છે તે હું તમને સમજાવું છું. કે જે 5મો ઇલેક્ટ્રોન છે તે શું કરશે? તો કે ભાઈ, જે તમારો આ ડોપ કરેલ સિલિકોન છે તેની વાહકતામાં શું કરે છે? વધારો કરે છે. ક્લિયર થાય છે? અહીં વાહકતાનો વધારો ઋણ ભારિત ઇલેક્ટ્રોન કરે છે. કોને? ઇલેક્ટ્રોન કેવું હોય છે? ડોપ કરેલ આ 5મો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કેવું હોય છે? ઋણ ભારિત હોય છે. હવે ઋણ ભારિત ઇલેક્ટ્રોનને કારણે વાહકતામાં વધારો થાય છે. અહીં વાહકતાનો વધારો ઋણભારિત ઇલેક્ટ્રોનને કારણે હોય છે. ઋણભારિત ઇલેક્ટ્રોનના કારણે હોય છે, તેથી જ ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ. આ કેવી શુદ્ધિ થઈ ગઈ બેટા?
ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ એક ઇલેક્ટ્રોન વધારે હોવાને કારણે તેથી જ તેને ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ કહે છે. અને આ પ્રકારની અશુદ્ધિને એન પ્રકારના અર્ધવાહકો પણ કહેવાય છે. આ સિલિકોન અને જર્મેનિયમ જે બને છે, આ ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિથી જે સિલિકોન અને જર્મેનિયમ છે એની વાહકતામાં જે વધારો થાય છે, એટલે એને આપણે કેવા અર્ધવાહકો કહેશું? એન પ્રકારના અર્ધવાહકો કહે છે. અહીં વાહકતાનો વધારો ઋણભારિત ઇલેક્ટ્રોનના કારણે હોય છે, તેથી તેને એટલે કે આ અશુદ્ધિને ઇલેક્ટ્રોન સમૃદ્ધિ અશુદ્ધિ કહે છે, અથવા તો ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિ કહે છે. આ પ્રકારના સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહકોને એન અર્ધવાહકો કહે છે. એન કેમ બેટા? નેગેટિવ ઇલેક્ટ્રોનને કારણે હોવાને કારણે એને ઇલેક્ટ્રોનનો વિજભાર કેવો હોય? નેગેટિવ. એટલા માટે એને એન અર્ધવાહક કહે છે. તમારે ફિઝિક્સમાં એ વિશે બહુ બધું ભણવાનું આવતું છે, ટ્રાન્ઝિસ્ટર ભણવાના આવતા હશે, બરાબર છે? NPN PNP પ્રકારના ટ્રાન્ઝિસ્ટર ભણવાના આવતા હશે. આવું બધું તમારે ફિઝિક્સની અંદર આના વિશે આવતું છે. તો આ જે એન પ્રકારના અર્ધવાહકો છે તો એ શેના કારણે હોય છે? તો કે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અશુદ્ધિને કારણે તમને જોવા મળે છે. ઓકે બેન, તો જુઓ અહીંયા હું તમને એની ઇલેક્ટ્રોનની કેમ સમૃદ્ધિ હોય છે બતાવી દઉં. સમજો કે સિલિકોન 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 અને સિલિકોન, ક્લિયર? ઓકે, અહીંયા પણ તમારું સિલિકોન 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 સિલિકોન. હવે જુઓ અહીંયા સિલિકોન, પછી અહીંયા લઈ લઉં છું આર્સેનિક અથવા તો ફોસ્ફરસ. આપણે આર્સેનિક લઈ લઈએ, તમારા પુસ્તકની અંદર આર્સેનિક આપેલું છે, બરાબર? અહીંયા પાછું સિલિકોન, અહીંયા પાછું સિલિકોન, અહીંયા પાછું સિલિકોન 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 સિલિકોન. આવા તો બહુ બધા એડ કરેલા હોય બેટા, આવા આર્સેનિક તો બહુ બધા એડ કરેલા. હું જરાક એને લાલ પેનથી ઇન્ડિકેટ કરી દઉં જેથી કરીને તમને ખ્યાલ આવે કે ઓકે આ આર્સેનિક છે. કારણ કે નહીં એટલા મોટા દરિયાની અંદર આર્સેનિકને શોધવું કેવું થઈ જાય? મુશ્કેલ. કેવું થઈ જાય? મુશ્કેલ. હવે જુઓ કે આ જે તમારા સિલિકોન જે છે, આ સિલિકોન આ એક, એવી રીતે આ સિલિકોનનો અહીંયા એક, બરાબર? બે ત્રણ ચાર આ સિલિકોનના ભાઈ સરસ મજાના ઇલેક્ટ્રોન છે બેટા. આ સિલિકોનના ઇલેક્ટ્રોનને દર્શાવી દો, ચાર ઇલેક્ટ્રોન દર્શાવી દીધા મેં. હવે આર્સેનિકના બધાની અંદર આ રીતે હોય બેટા, પરંતુ આપણે માત્ર આ સિલિકોનમાં અને આર્સેનિક વચ્ચેની જે તફાવત છે જોવાનો છે, એટલા માટે હું એની જ વાત કરું છું. તું જુઓ આ આર્સેનિકના પાંચ ઇલેક્ટ્રોન હશે, એમાંથી ચાર શું છે? સિલિકોન સાથે બંધ બનાવવામાં વપરાય જાય છે. એક આ સિલિકોન સાથે, એક આ સિલિકોન સાથે, એક આ સિલિકોન સાથે. બનાવી દઉં છું બેટા, બ્લેક બોલપેનથી મેં જે ટપકા દર્શાવ્યા છે એ કોના ઇલેક્ટ્રોન છે? તો કે સિલિકોનના છે. અને લાલ પેનથી જે ટપકા દર્શાવ્યા છે તે કોના ઇલેક્ટ્રોન છે? આર્સેનિકના છે. જોઈ લ્યો. ઓકે, આર્સેનિકની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે ભાઈ પાંચ હોય છે. મેં અહીંયા કેટલા દર્શાવ્યો જોઈએ? એક બે ત્રણ અને ચાર. ઓકે, પાંચમો ઇલેક્ટ્રોન અહીંયા રખડતો હશે, વિ સ્થાનીકૃત હશે, બરાબર છે? જે આની સાથે પણ નહીં વપરાય, આની સાથે નહીં વપરાય, ઉપર આની સાથે કોઈની પણ સાથે નહીં હોય, એ કેવો હશે? વિસ્થાનીકૃત હશે, રખડતો હશે. હવે એ શું કરશે? અહીંથી અહીંયા જશે, ત્યાંથી અહીંયા જશે, ત્યાંથી અહીંયા જશે. એટલે તમે અહીંથી જ ધારો કે ઋણ, જેને આપણે કેથોડ કહીએ છીએ, બરાબર, ઋણ વીજભાર અહીંથી તમે દાખલ કર્યો છે અને અહીંયા તમારો ધન વીજભારિત પ્લેટ હોય તો ઇલેક્ટ્રોન આ રીતે કૂદકા મારતો મારતો સંયોજકતા પટમાંથી પહેલાં વાહકતા પટમાં જશે, ત્યાંથી પછી વહન પામશે, બરાબર? અને કઈ તરફ જશે? ધન વીજભાર તરફ જશે, એટલે કે તમારા એનોડ તરફ ગતિ કરશે, ધન વીજભારિત પ્લેટ તરફ ગતિ કરશે. ક્લિયર થાય છે? આ રીતે એન પ્રકારના અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન થાય છે. ક્લિયર બેટા? ઓકે, હવે બેટા વાત કરીએ આપણે ઇલેક્ટ્રોન ઉણપશુદ્ધિની. ઓકે, ઇલેક્ટ્રોન ઉણપશુદ્ધિમાં જો હવે તમને નામ પરથી જ ખ્યાલ આવી જાય કે ભાઈ ઇલેક્ટ્રોન સમૃદ્ધમાં શું હતું, તો કે એક ઇલેક્ટ્રોન વધારો હતો. આપણે સમૃદ્ધ કોને કહીએ? જેની પાસે પૈસા વધારે હોય એને સમૃદ્ધ કહીએ. એમ ઇલેક્ટ્રોન સમૃદ્ધ એટલે શું થયું? તો કે ભાઈ જેની પાસે એક ઇલેક્ટ્રોન વધારે, ટૂંકમાં વધારે ઇલેક્ટ્રોન, એને ઇલેક્ટ્રોન સમૃદ્ધ શુદ્ધિ તરીકે ઓળખીએ છીએ. અને એવી જ રીતે ઇલેક્ટ્રોન ઉણપ, તો નામ ઉપરથી જ ખબર પડી ગઈ અહીંયા ઇલેક્ટ્રોનની શું હશે? ઉણપ હશે. ઓકે, તો કે જર્મેનિયમ અને સિલિકોન જે છે એ સમૂહ 13ના તત્વો સાથે, આની પહેલાં ક્યાં હતા? સમૂહ 15ના તત્વો સાથે, એટલે ઇલેક્ટ્રોન સમૃદ્ધિ હતી. હવે સમૂહ 13ના તત્વો સાથે ડોપિંગ કરશું એટલે ઇલેક્ટ્રોનની ઉણપ છે. સિલિકોન અને જર્મેનિયમ સમૂહ 13ના તત્વો
જેવા કે હવે આપણે નામ જ આપી દઈએ કોણ કોણ છે, જેવા કે બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ સાથે સિલિકોન અને જર્મેનિયમ સમૂહ 13ના તત્વો જેવા કે બોરોન, એલ્યુમિનિયમ અને ગેલિયમ સાથે ડોપ કરી શકાય છે. સમૂહ 13ના તત્વોની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે બેટા? 3 ઇલેક્ટ્રોન હોય છે. સમૂહ 13ના તત્વોની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે. હવે જ્યારે તમે જુઓ છો કે જ્યારે આ જ્યારે 13 તત્વો સોરી 3 ઇલેક્ટ્રોન છે, આ 3 ઇલેક્ટ્રોન ધરાવતા તત્વને જ્યારે 4 ઇલેક્ટ્રોન તત્વ ધરાવતા સમૂહ સાથે અથવા તો તત્વ સાથે આપણે જ્યારે ડોપ કરીશું ત્યારે અહીંયા જેમ બધે જ 4 સહસંયોજક બંધ બીના છે એવી રીતે બનશે નહીં. અહીંયા જેમ એક ઇલેક્ટ્રોન વધારાનો હતો એવું હશે નહીં, અહીંયા તો ઉલટાનો એક ઇલેક્ટ્રોન ઓછો હશે. અહીંયા શું હશે? જગ્યા ખાલી હશે. એને આપણે શું કહેશું સાહેબ? તો કે અહીંયા એક ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે એને ઇલેક્ટ્રોન છિદ્ર અથવા તો ઇલેક્ટ્રોન રિક્તતા તરીકે ઓળખીશું. બરાબર છે? તો કે સમૂહ 13ના તત્વોની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે. તે જગ્યા જ્યાં ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે તેથી તેને ઇલેક્ટ્રોન છિદ્ર અથવા ઇલેક્ટ્રોન રિક્તતા કહે છે. જ્યારે સમૂહ ચૌદના તત્વો ડોપ કરવામાં આવે છે ત્યારે એક ઇલેક્ટ્રોનની ઉણપ રહે છે. 4 સહસંયોજક બંધ બનાવવામાં એક ઇલેક્ટ્રોનની ઉણપ રહે છે. તે જગ્યા કે જ્યાં ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે તે જગ્યા કે જ્યાં ચોથો ઇલેક્ટ્રોન ગુમ થયેલો છે તેને ઇલેક્ટ્રોન છિદ્ર અથવા ઇલેક્ટ્રોન રિક્તતા કહે છે. તેને ઇલેક્ટ્રોન છિદ્ર અથવા તો ઇલેક્ટ્રોન રિક્તતા તરીકે ઓળખવામાં આવે છે. પડોશી પરમાણુમાંથી ઇલેક્ટ્રોન આવીને આ છિદ્રને ભરી દે છે. હવે આપણે જરાક આખી ઘટનાને સમજીએ છીએ. અહીં પહેલાં લખી નાખું છું બેટા, પછી સમજાવીશ તો વધારે ખ્યાલ આવશે. અહીં ઇલેક્ટ્રોન છિદ્ર ના સ્થાનને ક્યાંથી ઇલેક્ટ્રોન આવવાનો છે બેટા? પડોશી પરમાણુમાંથી. ઇલેક્ટ્રોન આવીને ભરી દે છે. આ હા હા, ઇલેક્ટ્રોન આવી અને ખાલી જગ્યા જોશે એટલે ત્યાં બેસી જશે. પણ આમ કરવામાં તેના પોતાના મૂળ સ્થાનમાં ઇલેક્ટ્રોન છિદ્ર છોડી દે છે એટલે કે બની જશે. હવે આમ કરશે એટલે જે પોતાનું મૂળ સ્થાન છે, સમજો કે ભાઈ અહીંયા બનાવી દઈએ, આપણે આકૃતિ બનાવી દઈએ તો વધારે ખ્યાલ આવશે. સિલિકોન 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 સિલિકોન, બરાબર છે? અહીંયા પણ સિલિકોન, અહીંયા છિદ્ર ખાલી જગ્યા રાખું છું, સિલિકોન સિલિકોન. ત્યાં આપણે હમણાં કોપીંગ કરી દઈએ, સિલિકોન સિલિકોન અને સિલિકોન. રેડી? ચલો, તો અહીંયા હું કોઈ પણ એક શુદ્ધ લઈ લઉં છું. સમજો કે સમૂહ 13ના તત્વો છે તો સમૂહ 13ના તત્વોને ગેલિયમ લઈ શકું, કાં તો પછી હું બોરોન લઈ શકું, કાં તો એલ્યુમિનિયમ લઈ શકું. આપણા પુસ્તકની અંદર બોરોનની શુદ્ધિ છે તો આપણે બોરોનની વાત કરીએ. હવે શું થશે બેટા? તો કે હવે જુઓ, સિલિકોન છે એ તો પોતાના ગુણધર્મ મુજબ 4 ઇલેક્ટ્રોન ધરાવતું છે. પહેલાં આ સિલિકોન છે એ પણ 4 ઇલેક્ટ્રોન ધરાવતું છે. જુઓ આ છે તો એની અંદર 4 ઇલેક્ટ્રોન હશે, એ તો સરસ મજાના પોતપોતાની રીતે બંધ બનાવી લેશે. આ ઇલેક્ટ્રોન પણ 4 ધરાવતું છે. આ જોઈ લો બોરોનનું શું? તો કે બોરોન બિસારું કેટલા ઇલેક્ટ્રોન ધરાવતું છે? આ 1, અહીંયા 2 અને અહીંયા 3.
અહીંયા બોરોન પાસે ઇલેક્ટ્રોન છે નહીં, આ ઇલેક્ટ્રોન છે એ માત્ર કોનું છે બેટા, સિલિકોનનું છે. જુઓ મેં લાલ પેનથી બોરોનનો ઇલેક્ટ્રોન દર્શાવ્યો નથી, મેં ખાલી લાલ પેનથી આ ત્રણ જ ઇલેક્ટ્રોન દર્શાવ્યો. કારણ કે બોરોનની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? ત્રણ ઇલેક્ટ્રોન હોય છે. ક્લિયર? તો જુઓ અહીંયા એક છિદ્ર છે, કેવું રહી જશે? ખાલી. અહીંયા છિદ્ર ખાલી રહેશે. હવે શું થશે? તો કે ભાઈ અહીંયા તમારું સિલિકોન છે, તો જો અહીંયા તો સિલિકોન પાસે પૂરતા ઇલેક્ટ્રોન હોવાને કારણે એ શું કરશે પહેલાં? તો કે મસ્ત મજાનું અહીંયા તો સહસંયોજક બંધ બનાવશે. પરંતુ આ જે સિલિકોનનો ઇલેક્ટ્રોન છે એ કૂદકો મારી અને ખાલી સ્થાનમાં આવશે. તો હવે અહીંથી અહીંયા ઇલેક્ટ્રોન આવી જાય તો અહીંયા શું થઈ જાય? ખાલી સ્થાન થઈ જાય બેટા. અહીંયા સ્થાન કેવું થઈ જશે? ખાલી થઈ જશે. હવે જો તો પાછો અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા કૂદકો મારીને બાજુમાંથી બાજુના સિલિકોનમાંથી આવશે, બરાબર છે? તો અહીંયા પાછું કયું સ્થાન થઈ જશે? ખાલી થઈ જશે. એટલે આ રીતે ઇલેક્ટ્રોન બાજુમાં તો ભરાતા જશે, પણ આગળની સાઈડ આમ છિદ્ર કેવું થતું જશે? છિદ્ર આ દિશામાં વધતું જશે. જુઓ અહીંયા પાછું છિદ્ર આવશે, પાછું અહીંયા છિદ્ર આવશે. તો છિદ્ર આ દિશામાં ચાલશે અને ઇલેક્ટ્રોન આ દિશામાં ચાલશે. ફરી વખત, છિદ્ર છે તે આ દિશામાં ચાલશે અને ઇલેક્ટ્રોન છે તે આ દિશામાં આગળ વધશે, બરાબર છે? તો અહીંયા શું કીધું છે? અહીંયા ઇલેક્ટ્રોન છિદ્રના સ્થાનને પડોશી પરમાણુમાંથી આવીને ભરી દે છે. તો અહીંથી ઇલેક્ટ્રોન આવીને આ છિદ્રને ભરી દેશે, પરંતુ પોતાના મૂળ સ્થાને શું કરે છે? ઇલેક્ટ્રોન છિદ્ર છોડી દે છે, પરંતુ પોતાના મૂળ સ્થાને. જુઓ આ પોતાના મૂળ સ્થાને શું થઈ જશે? છિદ્ર બની જશે. મૂળ સ્થાને ઇલેક્ટ્રોન છિદ્ર છોડી દે છે, એટલે પોતાના મૂળ સ્થાને શું થઈ જશે? ઇલેક્ટ્રોનનું છિદ્ર બની જશે. છિદ્ર બની જશે મતલબ ત્યાં ઇલેક્ટ્રોન રહેશે નહીં, એ તો બરાબર છે. અહીંથી અહીંયા આવી આવે તો પછી અહીંયા ઇલેક્ટ્રોન રહેશે નહીં, અહીંથી અહીંયા આવી આવશે તો અહીંયા ખાલી થઈ જશે, અહીંયા આવી આવશે તો અહીંયા ખાલી થઈ જશે. એટલે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરશે, જ્યારે છિદ્ર છે તેનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. ક્લિયર થાય છે? જો આ પ્રમાણે બને તો એવું દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. હવે આ જે ઇલેક્ટ્રોનનું છિદ્ર છે અહીંયા બધે ભરાયેલા છે એની દિશામાં જશે, એટલે કે નહીં ભરેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. શબ્દ ઉપર ખાસ ધ્યાન આપવાનું છે બેટા, કે અહીં એવું દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર છિદ્ર નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની દિશામાં જશે. નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. હવે એનો મતલબ શું થાય? કે અહીંયા નહીં ભરેલું ઇલેક્ટ્રોન છે તો એવી રીતે આગળ તે નહીં ભરેલું ઇલેક્ટ્રોન છિદ્ર હશે. અહીંયા નહીં ભરેલું ઇલેક્ટ્રોન છિદ્ર છે, અહીંયા નહીં ભરેલું ઇલેક્ટ્રોન છિદ્ર છે. તો આ દિશામાં જવાની બદલે ઇલેક્ટ્રોન છિદ્ર કઈ દિશામાં ભાગશે? આ દિશામાં જશે. અહીં એવું દેખાશે કે ઇલેક્ટ્રોન છિદ્ર નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્ર એટલે ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની દિશામાં, અને નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જશે. ક્લિયર થાય છે આ કી વાત? આ સેન્ટેન્સ ખાસ સમજવા જેવું છે બેટા. અહીં ઇલેક્ટ્રોન છિદ્ર નહીં ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જાય છે અથવા તો જશે. ક્લિયર? આ વાત ખાસ અગત્યની છે. એટલે કે જો આ તરફ બીજું કોઈ છિદ્ર હશે, સમજો કે અહીંયા બીજો બોરોન છે, બરાબર છે? તો અહીંયા તે એક છિદ્ર હશે. તો અહીંયા જવાને બદલે આ છિદ્ર આ તરફ જવાને બદલે છિદ્ર કઈ તરફ જશે? તેનાથી વિરુદ્ધ દિશામાં જાય છે. જેના કારણે શું થશે? તો કે વિદ્યુતીય ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ધન ભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા જશે. અહીંયા શું થશે? સમજો કે અહીંયા ધન ભાર ધરાવતી પ્લેટ છે અને અહીંયા ઋણ ભાર ધરાવતી પ્લેટ છે. હવે ઇલેક્ટ્રોન છે એ કઈ દિશામાં જાય છે? જુઓ ઇલેક્ટ્રોન તો આ દિશામાં જાય છે, એને લાલ લીલાથી દર્શાવું છું બેટા. આ ઇલેક્ટ્રોનના જવાની દિશા છે અને ઇલેક્ટ્રોન છિદ્ર આ દિશામાં જાય છે. તો હવે તમને શું થશે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન જે છે એ ધનભાર ધરાવતી પ્લેટ તરફ કોના દ્વારા જાય છે? ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા ધનભાર ધરાવતી પ્લેટ તરફ જાય છે. જ્યારે ઇલેક્ટ્રોન છિદ્ર જે છે એ ધનભાર વડે રોકાયેલ છે
અને તે ઋણ ભારિત પ્લેટ તરફ ખસશે. આ પ્રકારનો અર્ધવાહક પી પ્રકારનો અર્ધવાહક કહેવાય છે. હવે ટૂંકમાં કહું બેટા તો શું કહે છે, ફરી એક વખત બોલી જાઉં છું કે ભાઈ ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા ધન ભાર ધરાવતી પ્લેટ તરફ ખસે છે. તમને એવું લાગશે કે આ જે છિદ્ર છે કે જે ઓલરેડી ધનભાર ધરાવે છે, કારણ કે ઉણપ છે એટલે એનો મતલબ શું છે, ત્યાં ધનવિજભાર છે. આ જે છિદ્ર છે તે કઈ દિશામાં ખસતું હશે એવું તમને લાગશે, ઋણભાર ધરાવતી પ્લેટ તરફ ખસતું હશે એવું તમને દેખાશે. બરોબર, અહીં ઇલેક્ટ્રોન છિદ્ર દ્વારા ઇલેક્ટ્રોન ધનભાર ધરાવતી પ્લેટ તરફ ખસે છે, જ્યારે ઇલેક્ટ્રોન છિદ્ર જે કેવું હોય છે બેટા, ધનભારિત, તે ઋણભાર ધરાવતી પ્લેટ તરફ ખસે છે તેવો ભાસ થાય છે. બરાબર છે, અહીંયા જુઓ ઇલેક્ટ્રોનની બેટા ઉણપ છે કે વધારો છે, તો કે અહીંયા ઇલેક્ટ્રોનની ઉણપ છે તો વધારો કોનો હશે, ધનભારનો, છિદ્રનો વધારો છે, તેથી ધનભારને આપણે શું કહીએ છીએ, પોઝિટિવ. આથી આ પ્રકારના અર્ધવાહકોને પોઝિટિવ મતલબ પી પ્રકારના અર્ધવાહકો કહે છે, પી પ્રકારના અર્ધવાહકો કહે છે. ક્લિયર થાય છે બેટા? આ છે તમારા ઇલેક્ટ્રોન સમૃદ્ધ શુદ્ધિ અને ઇલેક્ટ્રોન ઉણપ શુદ્ધિની વાતો. હવે આપણે એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકોના ઉપયોગો જોવાના છે. ક્લિયર? હવે આપણે જોઈએ એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકોના અનુપ્રયોગો. અનુપ્રયોગો એટલે મતલબ શું થાય બેટા, ઉપયોગો થાય છે. હવે જો ઇલેક્ટ્રોનિક સંઘટકોનો બનાવવા માટે આપણે ચોપડીમાં એક સંઘટકો એવો શબ્દ વાપરેલો છે, તો સંઘટકો મતલબ શું, તો કે વસ્તુ બનાવવા માટે. ઇલેક્ટ્રોનિક સંઘટકો બનાવવા માટે એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકોના જુદા જુદા સંયોગીકરણ વપરાય છે, જુદા જુદા પ્રમાણ વપરાય છે. બરાબર છે, વિદ્યુત અથવા તો ઇલેક્ટ્રોનિક સંઘટકો બનાવવા માટે એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકોના જુદા જુદા સંયોગીકરણ વપરાય છે. બરાબર છે, આ સંઘટકો બનાવવા માટે એન પ્રકારના અને પી પ્રકારના જે અર્ધવાહકો છે એના જુદા જુદા સંયોગીકરણ વપરાય છે, અલગ અલગ પ્રકારના વપરાય છે. તો એમાંનું સૌથી પહેલાં આપણે બનાવીએ છીએ બેટા ડાયોડ. શું બનાવવું છે આપણે? ડાયોડ. બરાબર છે, ડાયોડ શું છે, કેવી રીતે કામ કરતું હોય છે, આ બધું જ તમારે ફિઝિક્સની અંદર બહુ સારી રીતે જોવાનું છે. આપણે તો માત્ર અહીંયા ઉપયોગો જોવાના છે. બરાબર, એન પ્રકારના અને પી પ્રકારના અર્ધવાહકોનું સંયોગીકરણ છે. આ બે અર્ધવાહકોને શું કર્યા છે, મિશ્ર કર્યા છે, અને તે રેક્ટિફાયર તરીકે વપરાય છે. રેક્ટિફાયર તરીકે મતલબ એસી પ્રવાહને ડીસીમાં ફેરવવા માટે તમારે શું વપરાય છે, તો કે ડાયોડ વપરાય છે. ડાયોડ શેનું બનેલું, સોરી, રેક્ટિફાયર વપરાય છે, અને રેક્ટિફાયર શેનું બનેલું હોય છે, ડાયોડનું. તો કે એન પ્રકાર અને પી પ્રકારના અર્ધવાહકોના સંયોગીકરણથી રેક્ટિફાયર બને છે અથવા તો
સંયોગીકરણથી બનાવી શકાય છે અને તે રેક્ટિફાયર તરીકે વપરાય છે, થી રેક્ટિફાયર બને છે. આ રેક્ટિફાયરનું કામ શું છે બેટા? એસી પ્રવાહ જે તમારો છે એને ડીસીમાં કન્વર્ટ કરવા માટે રેક્ટિફાયર તરીકે વપરાય છે. ત્યાર પછી બનાવીએ છીએ આપણે ટ્રાન્ઝિસ્ટર. શું બનાવીએ છીએ બેટા આપણે? ત્યાર પછી આપણે બનાવવાનું છે ટ્રાન્ઝિસ્ટર. હવે ટ્રાન્ઝિસ્ટર શું કામ આપે છે આપણને? આ જે ટ્રાન્ઝિસ્ટર એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના અર્ધવાહકની વચ્ચેના સ્તરમાં સેન્ડવિચને બનાવવામાં આવે છે. હવે શું થાય છે કે ભાઈ ત્યાં જે એન પ્રકારનો, સમજો કે બે એન પ્રકારના છે, આ બાજુ એન અને આ બાજુ એન, આ બે અર્ધવાહકો મૂક્યા છે, એના વચ્ચે કયો અર્ધવાહક મૂકવામાં આવે? પી પ્રકારનો અર્ધવાહક મૂકવામાં આવે. તો આ ટાઈપનું જે રચના બને છે એને આપણે કહીએ છીએ ટ્રાન્ઝિસ્ટર. એને શું કહેવામાં આવે છે? ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. બે પ્રકારના હોય, આ પ્રકારનું હોય તો એન પી એન ટ્રાન્ઝિસ્ટર, અને આ પ્રકારનું હોય એન પ્રકારના અર્ધવાહકને વચ્ચે અને પી પ્રકારના બે અર્ધવાહકો. આપણે કેમ બ્રેડ હોય, બ્રેડની વચ્ચે આપણે બટેટાનો મસાલો મૂકીએ, તો આ રીતની ઘટના બને. બરાબર? તો તમે જોઈ શકો છો કે આ બંનેની વચ્ચે આ તમારો બટેટાનો મસાલો આવી ગયો છે. બરાબર છે? તો સેમ ટુ સેમ આ બે એન પ્રકારના અર્ધવાહક હોય એની વચ્ચે બટેટાનો મસાલો આવી ગયો છે, અને આ બે પી પ્રકારના હોય તો એની વચ્ચે બટેટાનો મસાલો આવી ગયો, તો સેન્ડવિચ ટાઈપની રચના બની જાય. એટલે કે ત્રણેય પ્રકારના અર્ધવાહકોને વારા પરથી ભેગા કરવામાં આવે, એમાંનો એક અર્ધવાહક છે એને બે સમાન અર્ધવાહકની વચ્ચે દબાવી દેવામાં આવે છે, તો બે પ્રકારના બને, એન પી એન અને પી એન પી પ્રકારના ટ્રાન્ઝિસ્ટર બને છે. આ ટ્રાન્ઝિસ્ટરનું કામ શું છે? તો કે ટ્રાન્ઝિસ્ટર જે છે એ રેડિયો અથવા તો ઓડિયો સિગ્નલ સંકેતોને પારખવા માટે વપરાય, અથવા તો પ્રવર્ધિત કરવા માટે વપરાય છે, એમ્પ્લિફાય કરવા માટે. હવે સમજો કે તમને ભાઈ રેડિયોના તરંગો આવ્યા છે, દૂરથી રેડિયોના તરંગો આવ્યા છે, તો અહીંયા તમને સંભળાય, એ સંભળાવવા માટે કોણ જવાબદાર હોય છે? તો કે આપણા ટ્રાન્ઝિસ્ટર જવાબદાર હોય છે. તો કેવા પ્રકારના? બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર બને છે. ટ્રાન્ઝિસ્ટર કઈ રીતે બને છે તો અહીંયા જરાક લખીને તમને સમજાવી દઉં છું. અહીં એક અર્ધવાહકને બે સમાન અર્ધવાહક વચ્ચે સેન્ડવિચ પ્રકારે ગોઠવવામાં આવે છે. તેને શું કહીએ છીએ આપણે બેટા? ટ્રાન્ઝિસ્ટર. ટ્રાન્ઝિસ્ટર બે પ્રકારના હોય છે. એન પી એન અને પી એન પી. ટ્રાન્ઝિસ્ટર કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના. ટ્રાન્ઝિસ્ટર શું કામ આવે છે આપણને બેટા? તો કે ટ્રાન્ઝિસ્ટર રેડિયો અથવા ઓડિયો સિગ્નલને પારખવા માટે અથવા પ્રવર્ધિત કરવા માટે વપરાય છે. ઓકે. અને ત્યાર પછી ત્રીજો એક સરસ મજાનો ઉપયોગ છે સૌરકોષ. વાવ, આ તો સાંભળેલું નામ છે. કોષ પણ કેવો કોષ બેટા? સૌરકોષ. સૌરકોષનું કામ શું હોય છે? તો આનાથી તો આપણે બહુ બધા સારી રીતે વાકેફ છીએ, બહુ સારી રીતે આના વિશે આપણે જાણીએ છીએ. એક કાર્યક્ષમ ફોટોડાયોડ છે જે પ્રકાશ ઊર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવવામાં વપરે છે. ફોટોડાયોડ એટલે શું? ફોટો એટલે પ્રકાશનું કિરણ, એને કન્વર્ટ કરી નાખે છે. શેમાં? તો કે વિદ્યુતમાં. એટલે આને આપણે શું નામ આપ્યું છે? ફોટોડાયોડ. કે જે કાર્યક્ષમ ફોટોડાયોડ છે, બ્લેક પેનથી લખું છું, જે કાર્યક્ષમ ફોટો ડાયોડ છે, તેનું કામ શું છે? તે કોને ફેરવવામાં વપરાય છે બેટા? પ્રકાશ ઊર્જાને વિદ્યુત ઉર્જામાં
જે પ્રકાશ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવવા માટે વપરાય છે. એટલે સુધીની વાત ક્લિયર થઈ છે બેટા? ઓકે ચલો, તો એટલે સુધી આપણે સરસ મજાના એનપીએન અને પીએનપી પ્રકારના અર્ધવાહકોની આપણે ઉપયોગિતા ભણી ગયા છીએ. હજી આપણી પાસે સાહેબ ઘણા પ્રકારના એવા ઘન પદાર્થો છે કે જેના વિશે આપણને હજી પણ માહિતી છે નહીં, અને દિવસે દિવસે વૈજ્ઞાનિકો નવા નવા ઘન પદાર્થોની શોધ કરતા જાય છે, એના વિશે ખૂબ ડિટેલમાં અભ્યાસ કરતા જાય છે, અને ઘન પદાર્થના જે ગુણધર્મો હોય એમાં પણ સારો એવો ફેરફાર કરી અને નવા ગુણધર્મો ધરાવતા વધારે સારા અને વધારે મજબૂત ઘન પદાર્થો બનાવતા જાય છે. તો એમની આપણે વાત કરીએ કે જર્મેનિયમ અને સિલિકોન સમૂહ 14 તત્વો છે અને તેની ચાર સંયોજકતા ઇલેક્ટ્રોન તેમની લાક્ષણિકતા હોય છે. ચાર એની પાસે જે ચાર સંયોજકતા ઇલેક્ટ્રોન છે ને એના કારણે આ બધી રામાયણ થઈ છે અત્યાર સુધીની. તેમની લાક્ષણિકતા છે અને તે હીરાની જેમ ચાર બોન્ડ રચે છે. આજે તમારી જે અર્ધવાહક ધાતુઓ છે અથવા તો અર્ધ ધાતુઓ છે તે શું કરે છે, હીરાની જેમ ચાર બોન્ડ બને છે, જેના કારણે આપણને બહુ બધા પ્રકારમાં ઘન પદાર્થો જોવા મળ્યા છે. વિપુલ પ્રકારના ઘન પદાર્થો અથવા તો ઘન અવસ્થાના પદાર્થો તમને મળ્યા છે. હવે તમારે નવા આવી જે ચાર સંયોજકતા ભેગી કરી અને નવા ઘન પદાર્થો બનાવવા હોય તો એ પણ બનાવી શકે છે. કઈ રીતે? તો જો સાહેબ, સમૂહ 13 અને સમૂહ 15ના તત્વોને ભેગા કરું છું. ધારો કે સમૂહ 13ના તત્વો અને સમૂહ 15ના તત્વોને ભેગા કરો. આની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 5 ઇલેક્ટ્રોન થાય. આની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 3 ઇલેક્ટ્રોન થાય. 5 + 3 બરાબર કેટલા થઈ જાય? 8. અષ્ટક પૂરું થાય તો એ પણ આપણી માટે કામની ધાતુ બનશે, અથવા તો અર્ધ ધાતુ મિશ્ર ધાતુ બને છે એ કામની બનશે. હવે એવી જ રીતે સમૂહ 12ના તત્વો અને સમૂહ 16ના તત્વોને મિક્સઅપ કરીએ તો આની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2. અને આની સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે બેટા? 6. 6 + 2 એટલે કેટલા થાય છે? 8. તો અહીંયા પણ આપણે સરસ મજાનું અષ્ટક પૂરું કરીએ અને અલગ અલગ પ્રકારના ઘન પદાર્થો બનાવી શકીએ છીએ. તો જુઓ, સમૂહ 13 અને સમૂહ 15 અથવા તો સમૂહ 12 અને સમૂહ 14 સમૂહ 16ના તત્વોના સંયોગીકરણથી ઘણા બધા પ્રકારના જે ચાર બંધ બનાવતા હોય એ પ્રકારના આપણે સરસ મજાના ઘન પદાર્થો બનાવ્યા છે, જે જર્મેનિયમ અને સિલિકોનના સરેરાશ ચાર સંયોજકતા ઇલેક્ટ્રોનને ઉદ્દીપ્ત કરે છે, એટલે કે એની જેવા જ બનતા હોય છે. બરાબર છે કે જે તમારો જર્મેનિયમ એના અંદર કેટલા ઇલેક્ટ્રોન? 2 જર્મેનિયમ લઈએ તો 2ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4 ટોટલ બનવાના તો કેટલા છે બેટા? 8. તો આ પ્રકારના જે 8 ઇલેક્ટ્રોન ધરાવતા ઘન પદાર્થો અમુક જે બને છે એ આની જેવી જ લાક્ષણિકતા ધરાવે છે. આ ઇલેક્ટ્રોન જેવા જ ગુણધર્મો ધરાવે છે. એટલે જ એવો શબ્દ આવ્યો છે કે આ જે સિલિકોન અને જર્મેનિયમના જે ઇલેક્ટ્રોન છે એને ઉદ્દીપ્ત કરે છે. શું કરે છે? ઉદ્દીપ્ત કરે છે. બરાબર છે. સમૂહ 13 અને 15ના વિશિષ્ટ સંયોજનો, સમૂહ 13 અને 15ને ભેગા કરીએ, સમૂહ 13 15ના વિશિષ્ટ સંયોજનો, અલગ અલગ પ્રકારના સરસ મજાના સમૂહ 12 સમૂહ 13 અને સમૂહ 15ના અલગ અલગ સંયોજનો બનાવ્યા છે. તો એમાં કોનો કોનો સમાવેશ થાય છે? કે ઇન્ડિયમ અને તમારું આવે છે આને શું કહેશું? એન્ટીમની. બરાબર છે. એલ્યુમિનિયમ ફોસ્ફરસ, ઇન્ડિયમ એન્ટીમની, એલ્યુમિનિયમ ફોસ્ફરસ અને ગેલિયમ આર્સેનિક. તો આ જુઓ સાહેબ, આ જે તમારું છે તે સમૂહ 13નું તત્વ છે. પહેલું તત્વ જે છે એ સમૂહ 13ના તત્વ છે અને પછીના જે તત્વો છે એ સમૂહ 15ના તત્વો છે. તો 13 અને 15નું સાહેબ મિશ્રણ આપણે કરી દીધું છે. બરાબર છે. તો એના સરસ મજાના નામ પણ બહુ મસ્ત મજાના છે. આનું નામ શું થશે? આનું નામ થશે સરસ મજાનું ઇન્ડિયમ એન્ટીમોનાઇટ એલ્યુમિનિયમ ફોસ્ફાઇટ અને આનું નામ થશે ગેલિયમ આર્સેનાઇટ. બરાબર છે. તો આવા જે સરસ મજાના તમને નામ આપેલા છે, ઇન્ડિયમ એન્ટીમોનાઇટ એલ્યુમિનિયમ ફોસ્ફાઇટ અને ગેલિયમ આર્સેનાઇટ, આ સરસ મજાના જે સંયોજનો તમારા સમૂહ 13 અને સમૂહ 15ના તત્વો ભેગા મળી અને બનાવે છે. એમાંય તમારું ગેલિયમ આર્સેનાઇડ જે છે એ અર્ધવાહક ખૂબ જ ઝડપી પ્રતિક્રિયા આપે છે અને તેણે અર્ધવાહક સાધનોની ડિઝાઇનમાં ક્રાંતિ સર્જી દીધી છે. કોણે? તો આ ભાઈએ. એણે શું કર્યું છે ભાઈ સરસ મજાનું? તો કે ભાઈ ખૂબ સારા એવા અર્ધવાહક તરીકે વર્તે છે. ખૂબ જ સારા અર્ધવાહક તરીકે વર્તે છે અને ઝડપી પ્રતિક્રિયા આપે છે, તેમજ
અર્ધવાહકની જે દુનિયા છે, અર્ધવાહક સાધનોની જે ડિઝાઇન છે, એની અંદર શું કરી દીધું છે? ક્રાંતિ સર્જી દીધી છે. તેમજ અર્ધવાહકોની ડિઝાઇનમાં ક્રાંતિ સર્જી છે. આ બધું શેના કારણે થાય છે બેટા? ચાર બંધ બનવાને કારણે. શેના કારણે થાય છે? ચાર બંધ બનવાને કારણે. હવે જો એવી જ રીતે તમે જોવા જશો તો શું થશે? તો કે સમૂહ 12 અને સમૂહ 16ના તત્વો ભેગા થશે. બરાબર છે? સમૂહ 12 અને સમૂહ 16ના તત્વો ભેગા થશે. હવે આ જે સમૂહ 12ના તત્વો છે, આ જે સમૂહ 12ના તત્વો છે એ તો પાછા સાહેબ સંક્રાંતિ ધાતુમાં આવી જાય. ઓ, તો અત્યાર સુધીના છે બધા સમૂહ, જે વિભાગ પી વિભાગ છે એની વાત ચાલતી હતી. હવે જે 12મો સમૂહ છે એ તો પાછો ક્યાં આવી જાય? સંક્રાંતિ ધાતુમાં. કાંઈ વાંધો નહીં સાહેબ. તો સંક્રાંતિ ધાતુના તત્વો તે અને પી વિભાગના તત્વો આ બે મિક્સ થશે અને સરસ મજાના નવા સંયોજનો બનાવશે. સમૂહ 12 અને સમૂહ 16ના તત્વો ZNS, CDS, CDSE અને HGTE ટેલુરિયમ. બરાબર છે? આવા પ્રકારના સંયોજનો બનાવે છે સમૂહ 12 અને સમૂહ 16ના તત્વો ZNS, CDS, CDSE અને HGTE પ્રકારના સંયોજનો બનાવે છે. આ પ્રકારના સંયોજનો બનાવે છે. બરાબર છે? હવે આ જે સંયોજનો છે આ સંયોજનોમાં બંધ સંપૂર્ણ સહસંયોજક હોતા નથી અને આયનીય લાક્ષણિકતા બંને તત્વોની વિદ્યુતનુતા પર આધાર રાખે છે. ભાઈ, આપણે એવું કોઈ ચોક્કસ નહીં કહી શકીએ કે એટલા બહુ બધા પ્રકારના આયનીય હશે તો એવું આપણે કહી શકીએ નહીં. તો અહીંયા શું આપણે વાત કરવાની છે? તો કે આ પ્રકારના જે તમારા સંયોજનો છે એમાં બધા જ બંધ સંપૂર્ણ સહસંયોજક હોતા નથી, કારણ કે એક ધાતુ અને અધાતુ પ્રકારનું થઈ જશે અથવા તો સંક્રાંતિ ધાતુ અને પી વિભાગની ધાતુ થઈ જશે. પી વિભાગના ધાતુ જે છે એના ધાત્વીય ગુણ સંક્રાંતિ ધાતુ તત્વોના ધાત્વીય ગુણ જેટલા હોતા નથી. જો કે એ આપણે ડી અને એફ વિભાગનું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 8, એની અંદર આપણે વાતો કરવાની જ છે. પરંતુ અહીંયા આપણે જરા વાત કરી દઈએ કે આ બંધો સહ સંયોજક હોતા નથી, તેમજ આયનીય લાક્ષણિકતા પણ શેના પર આધાર રાખે છે? વિદ્યુતઋણતા પર આધાર રાખે છે. હવે હું તમને અહીંયા જ સમજાવી દઉં. તો અહીંયા જુઓ, ઝીંક અને સલ્ફર. બરાબર છે? તો સલ્ફર જે છે બેટા એ તમારી શું છે? તો કે પ્યોર અધાતુ છે અને ઝીંક છે પ્યોર ધાતુ છે. તો અહીંયા આયનીય લક્ષણ કેવું છે? વધારે છે. અહીંયા પણ આયનીય લક્ષણ કેવું છે? વધારે છે. હવે આ તરફ આવશો તમે તો અહીંયા જુઓ, કેડમિયમ અને સેલેનિયમ, મર્ક્યુરી અને ટેલુરિયમ, તો આ પાછા ધાતુ ધાતુ થઈ જશે. તો આની વચ્ચે સહસંયોજક લાક્ષણિકતા થોડીક વધારે છે અને આયનીય લાક્ષણિકતા પછી કેવી હશે બેટા? ઓછી હશે. આખી વાત ક્લિયર થઈ છે? તો આ સરસ મજાના તમારા અર્ધવાહકોની વાત હતી અને અન્ય જે મિશ્રિત ઘન પદાર્થ બને છે એની પણ વાત હતી. હવે તમને જરાક એ પણ વાત સમજાવી દઉં કે અમુક ધાતુના જે ઓક્સાઇડ હોય, તો ધાતુ ધાતુ વચ્ચે આપણે બંધ બનેવું છે, અમુક ધાતુના જે ઓક્સાઇડ હોય છે એના વિદ્યુતીય ગુણધર્મોમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. ઘન પદાર્થ બનવાને કારણે તેના વિદ્યુતીય ગુણધર્મોમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. આ વાત જે કરું છું એ એમસીક્યુ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બેટા. શું સરસ મજાની વાત છે એની અંદર? તો કે સાહેબ, અમુક ઓક્સાઇડ છે જેમ કે TiO, બરાબર છે, ટિટેનિયમ ઓક્સાઇડ, પછી ક્રોમિયમ ડાયોક્સાઇડ અને રેહેનિયમ ઓક્સાઇડ. આ જે તમારા સરસ મજાના ઓક્સાઇડ છે, આ ઓક્સાઇડ છે એ વિદ્યુતના વાહક છે. કેવા છે? વિદ્યુતના વાહક છે. એમાં આ જે છે રેહેનિયમ ઓક્સાઇડ, આ રેહેનિયમ ઓક્સાઇડની તો વાહકતા સેમ ટુ સેમ કોપર જેવી છે. રેહેનિયમ ઓક્સાઇડની વાહકતા કોના જેવી છે બેટા? વાહકતા કોના જેવી છે? કોપર જેવી છે. કોપી કોપર જેવી વાહકતા છે અને તેનો દેખાવ પણ કેવો છે? કોપર ધાતુ જેવો છે. બીજા કેટલાક ઓક્સાઇડની વાત કરીએ તો બીજા ઓક્સાઇડની અંદર કોની કોની વાત આવે છે? વેનેડિયમ ઓક્સાઇડ, વેનેડિયમ ડાયોક્સાઇડ, વેનેડિયમ ટ્રાયોક્સાઇડ અને ટિટેનિયમ ટ્રાયોક્સાઇડ. આ જે ઓક્સાઇડ જે છે
એ તાપમાન પર આધારિત ધાત્વીય અથવા તો તમારા અવાહકતાના ગુણધર્મ દર્શાવે છે. તાપમાન પર ડિપેન્ડેડ છે, બરાબર છે. જો તાપમાન વધે તેમ વાહકતામાં વધારો થશે અને તાપમાન ઘટે તો વાહકતામાં પાછો શું થશે, ઘટાડો થતો તમને જોવા મળે છે. તે તાપમાન પર આધારિત ધાત્વીય અથવા અવાહકતાના ગુણધર્મ દર્શાવે છે. તાપમાન પર આધારિત ધાત્વીય તેમજ અવાહકતાના ગુણધર્મ દર્શાવે છે. તેમજ ની જગ્યા હું અથવા પણ લખી શકું તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં. તો આ એક્ઝામ્પલ બેટા ખાસ યાદ રાખવાના છે, બરાબર છે. TiO CrO2 અને ReO3 આ વાહક છે. એમાં તે તમારી કોપર જેવી જ વાહકતા કોની છે, તો કે રહેનિયમ ઓક્સાઇડની વાહકતા કોપર જેવી જ છે અને દેખાવ પણ કેવો છે, કોપર જેવો છે. જ્યારે VO2 VO3 અને TiO3 એ તાપમાન પર આધારિત છે. જેમ તાપમાન વધે તો ધાત્વીયની જેમ વાહકતા દર્શાવે, તાપમાન ઘટે તો તમારા અવાહક તરીકે પણ વર્તી શકે છે. ઓકે બેટા, ચલો આજે આપણે એટલે સુધી રાખીએ. કાલે આપણે વાત કરશું ચુંબકીય ગુણધર્મની. ક્લિયર? ઓકે.